રોડી ને એવું છે ને, આમાં તો આ બધું ભેગું કરે છે ને, વેણ પડી ગઈ લેલું એટલું ખોદવાનું છે. કપાસ ના સાહ પડશે, બકાલા ના સાહ થાય, આમ બધું થાય. બકાલું પણ પાછું પડે ને, બકાલું કરવાનું છે. હા ભાઈ, તાળી મોબાઈલ નું કરવાનું છે મારા પપ્પા ને, મોબાઈલ નું. મારે એવું છે, પપ્પાને થોડુંક ખોદે, આશુબેનને જવાનું કામે, આશુબેનને કારખાને મૂકવા જવાના છે. જવાનું છે કારખાને? હા હે, હા બધા જે માતાજી જે મંગલ ને કામે જવાનું છે. કારખાને જવાનું? કેટલા વાગે? 9 વાગે કામે જાય અમારે આશુબેન. હેરણ ઘૂંટવાની એવું કઈ છે? હેરણ ઘૂંટવાનું છે કે તે જવાનું છે? જવું પડે, હીરા સામે હાલ લાગે, હેરણ ઘૂંટવી તો પડે ને. વાહ, ગાડી હજી હમણાં જ સાફ કરી, પણ જો કેટલી ધૂળ થાય અહીંયા. આમાંથી ધૂળ ઉડી ના આવે, અહીંથી વાળીને પછી અહીંયા ઉડાડે એટલે બધું ભરાઈ જાય. પણ અહીં ધૂળ ઉડે કરે જો કેવું કે નહીં, અને સાફ કરી તો હતી ને એવું નહીં એવી થઈ છે. કેમ કે ધૂળે અત્યારે પવન ઉડે છે ને, હમણાંથી ધૂળ ઉડી ઉડી ને આમ આવી. હવે છે ને આશુબેન ને મુકતા કારખાને. ફ્યુ ઇન્ચીસ લેટર એટલે ગામમાંથી એવું ઘરે ને હવે જઈ પાછા ખેતરમાં, કેમ કે મમ્મી પપ્પા છે ખેતરમાં. તો એટલે પર પૂરો ખાધેલો લાગે છે બેઠા જઈ. હે પાડ્યા પાડ્યા? વાહ, કાયતરા પાડ્યા ભાઈ. એટલે પર તો વિશે બે હાલે, નાના નાતા ને આમાં તો વિશે બે હાલતું હોય ને તો જોવા ફૂંગી જતા. હવે ને જતા બાન બુપ્પાએ ખાધો હોય પોરો ને આપણને લગાડી દીધા કામે. આ ખોદવાનું છે બધું ભાઈ, આખું ખેતર ખોદવાનું છે. ખેતર નહીં આ એટલું બાકી છે, નહીં જ ખોદવાની. આમાં નથી આવેલું ટ્રેક્ટરનું હાથી, તો ખોદવા મળી થોડુંક છે, ઘડીક ખોદવા મળી. પછી તેડકા ના તો ઘેરે વ્યા જાવ ઘડીક ઘડીક. રાટ કામ નથી આમાં, થોડું થોડું છે, ખૂણા ખૂણા હોય ખોદવા મળું ઘડીક વાર. એટલે હાઉસ થાકી ગયા છે ભાઈ, કોરો ખાધો કાયતરા પડે, સોળા પડી જવાના છે. આમાં મારા બાપા કાયતરા પાડે છે, ખાય છે મસ્ત. અત્યારે સાંઈ બેઠા બેઠા ગરમી બહુ થાય, ઘડીક બપ્પા ઉભા ને હું ગમે પાછો જાઉં. એક સોળો અહીંયા પડી ને ફૂટી જો, બાકી એક અહીંયા ફૂટી જશે. એટલા ઉકે ગયેલા એને વીણવાના, બાકી બધું આમાં નાખતા જઈ ને બસ કામ થઈ જશે પૂરું. થાકી જશે, હાથ દુખવા મીડો છે. લેતા જઈ ભાઈ, હિંહો પાણી નો હિંહો ને એવું લઈને જઈ ઘેરે, પેટ પૂજા કરી થોડીક. થઈ ગયું ને રેડી આમાં, એટલા ટ્રેક્ટર આવેલું જુઓ તો હું વાંધો હતો, તો અમારે આવવું જ ન પડે અહીંયા. પણ આવું પેલું ટ્રેક્ટર આવેલું નહીં એટલે આ શકલાઈ હવે આમાં ઘર બનાવવાનું ચાલું નહીં કરતી તું ને કીવો ને એમાં શેઠ. ઠંડુ ઠંડુ પાણી ઉનાળામાં કેવી મજા આવે. જમીલી બપોરા થઈ ગયા છે, જમી લઈ હવે. રીંગણા બહુ વધારે હોય અમારે, રીંગણા બટાટા ને છાશ. મેં તો જમી લીધું ફેમિલી, મારા બાઈ ને સાહેબ ને હવે અરે સાહેબ પીવો તો પડે ને, સાહ નો સસ્કૃત મારો પડે, મારા બપ્પા ને બહુ પીવું પડે. સાહ તો પીવો પડે ને, હા બધી હાલે નહીં. ફેમિલી આશુબેન નો ફોન આવ્યો કે રજા પડી ગઈ છે, હવે શું કરવાનું? અરે તો બપોર છે, હેરણ ઘૂંટી છે ને હીરે નહીં કઈ બને, હવે અમારે પાછો ગામમાં ધક્કો થાય. ચાલો
આવું છે ફેમિલી ટકા થાય કે અમારા શેઠે તો 3 લીટર ચાલુ હે બપોર સુધી ચાલુ રાખશે અમારા શેઠ હવે બાકી ઘેરે ટિફિન હે ને ભરેલું લઈને ખાઈ લે ના ભાઈ તો ના યાર બધે ખાઈ લે ના ભાઈ ખોટો ખોટો પોપડ થઈ જાય ને તમે જાન બોલો અહીંયા ખાઈ લે ના ભાઈ તો ખાઈ લીધું ખાઈ લે તમે તો ખાઈ લીધું એમાં ખાઈ લીધું ખાઈ ને રેવન તન લેવા ખાઈ ને પછી દેવું હું તો કોઈ જો ના ખોટો હેરો એવું તો તો હું કર ના દીન બધે ને ખાઈ ખોટું ના કામ તો લાડ કીરું ને ખાવાનું કઈ ભાવે નહીં માર તો દબોર બોબો હતો પડી લઈ ગયેલો છે નાવાનું છે ખર્ચો કરાય નઈ મારા મને કે 100 રૂપિયા દેની મેં પાકેટ આપ્યું ને 600 રૂપિયા ઉપાડ લીધા લ્યો આવું છે ઉનાળામાં પંખો ઠંડો પવન આવે ઠંડીમાં આપડે બંધ કરીને સુઈ જઈએ ફેમિલી આજ છે ને હું પછી એને આમનો છે ને હોઈ જ જોઉં મસ્ત હું ખેંચી રહી અત્યારે ઊભો છું આજ પડે ઊભો છું 3 વાગે હોઈ જતો એમનો હું તો બસ અત્યારે મસ્ત ઉઠે છે ને ઘેરે લેટ વૈગી લાગે છે તો બની નહીં તું જમવાનું એ બરાબર અહીંયા કંઈક ગાંધ છે ને હું ગાંધ નહીં થયેલી નથી ઉજતી કાંઈ ખબર નહીં પડતી અહીંયા કંઈક જાડવામાં છે ને બપોર દીનું ગાંધે જોતા હતા પણ કે હે ઉજતી નહોતી શું ગાંધે છે જીવડા બીવડું બોલતું છે તમને અવાજ આવતો મને ખબર નથી પણ એ છે ને જાડવામાં જ બોલે છે આ બે જાડવા છે ને આ બે જાડવામાં આમાં બોલે હવે અવાજ કમેન્ટ કરો ફેમિલી પપ્પા ગયેલા છે રત્નેશ્વર અહીંયા કંઈક પ્રોગ્રામ છે આ શું છે બા બીજ રહી કે ખાવાનું મળીએ પછી કાલે નવા બ્લોગમાં જય માતાજી બાય બાય કમેન્ટ કરજો બાય બાય.